આજે આપણે વાત કરીશું ધોરણ 10 પ્રકરણ ત્રિકોણમિતિનો પરિચય, જે બોર્ડ ની અંદર 6 ગુણો આવે છે, જેમાંથી 1 ગુણના 2 પ્રશ્નો અને 2 ગુણના 2 પ્રશ્નો, એટલે કે ટોટલ 6 ગુણનો પાઠ આવે છે, જેની અંદર 2 ગુણના દાખલા અને 1 ગુણનો દાખલો કઈ રીતે પૂછાશે, એ રીતના બધા દાખલા આપણે જોઈશું. એના પહેલા આપણને સૂત્ર યાદ હોવા પડે, અને 1 ગુણની અંદર પ્રશ્ન પૂછાઈ શકે સાઈન થીટા નું પૂર્ણાંક, કોસ થીટા નું, ટેન થીટા નું પૂર્ણાંક, કોટ થીટા નું પૂર્ણાંક, કોસેક થીટા ને શું કહેવાય, એ જ રીતે સેક થીટા નું પૂર્ણાંક 1 ગુણની અંદર પૂછી શકે, સાઈન થીટા નું પૂર્ણાંક સાઈન, કોસ થીટા જેને આપણે વાંચીએ છીએ એને કહેવાશે કોસાઈન. આમાં ઈ પ્રત્યે ઈ એક્સ્ટ્રા લાગે પાછળ પ્રત્યે, આમાં આઈ એન ઈ કોસાઈન. ટેન થીટામાં ટેન્જેન્ટ જીઈએનટી, એ જ રીતે કોટ થીટામાં કોટેન્જેન્ટ એએન જીઈએનટી પ્રત્યય લાગે, કોસેક થીટામાં કોસેકેન્ટ એએનટી પ્રત્યય લાગે, અને સેક થીટામાં સેકેન્ડ એએનટી. તો કોસેક અને સેક ની અંદર એએનટી, ટેન અને કોટ ની અંદર જીઈએનટી, પણ કોટ ની અંદર એએન જીઈએનટી, સાઈન ની અંદર ખાલી ઈ, કોસાઈન કોસેક ની અંદર કોસાઈન આઈ એન એ પ્રત્યે, એ ગુણ ની અંદર પૂછે સાઈન નું ફૂલ ફોર્મ, કોસ નું કોસ થીટા નું ફૂલ ફોર્મ, ટેન થીટા નું પૂરું નામ જણાવો, એ જે ટેન સો ટેન કોટ કોસેક અને સેક નું પૂછે છે. પછી કાટકોણ ત્રિકોણ ની અંદર આ ખૂણો કાટખૂણો હોય, આ ખૂણો નું આપ થીટા હોય, તો આ થીટા ની સામેની બાજુ થશે અને આ થીટાની થાય આપણી પાસની બાજુ, અને આ માપ થશે આપણો આ કર્ણ થશે, કાટખૂણાની સામેની બાજુ હંમેશા થશે કર્ણ. તો સાઈન થીટા કોસ થીટા ટેન થીટા કોસેક થીટા સેક થીટા અને કોટ થીટા, આના સૂત્રો યાદ રાખવાના રહેશે. સાઈન થીટા તો થીટાની સામેની બાજુ ભાગ્યા કર્ણ, સાઈન થીટા એટલે સામેની બાજુ ભાગ્યા કર્ણ, કોસ થીટા તો પાસેની બાજુ ભાગ્યા કર્ણ, પાસેની બાજુ ભાગ્યા કર્ણ, અને ટેન થીટા તો સામેની બાજુ ભાગ્યા પાસેની બાજુ, સામેની બાજુ ભાગ્યા પાસેની બાજુ. હવે કોસેક થીટા તો એ સાઈન થીટાનું વ્યસ્ત કરે, એટલે કર્ણ ઉપર કર્ણ ભાગ્યા સામેની બાજુ, કર્ણ ભાગ્યા સામેની બાજુ, અને સેક થીટા તો કોસ નું વ્યસ્ત એટલે કર્ણ ભાગ્યા પાસેની બાજુ, કર્ણ ભાગ્યા પાસેની બાજુ. કોસ થીટા સુધી પાસેની બાજુ ભાગે કર્ણ, સેક થીટા સાથે કર્ણ ભાગે પાસેની બાજુ, સાઈન થીટા તો સામેની બાજુ ભાગે કર્ણ, કોસેક થીટા સાથે કર્ણ ભાગે સામે, ટેન થીટા સામેની બાજુ ભાગે પાસેની બાજુ, તો કોટ થીટા એના કરતા વ્યસ્ત એટલે કે પાસેની બાજુ ભાગ્યા સામે. આટલા સૂત્રો થઈ જાય. પછી વિધેય બદલવા વાળા સૂત્રો, કે જે 90 માઇનસ થીટા, કે સાઈન 90 માઇનસ થીટા હોય તો આનું વિધેય બદલાઈ જાય, સાઈન નું થઈ જાય કોસ થીટા, જ્યારે 90 માઇનસ થીટા હોય ત્યારે. એ જ રીતે ટેન નું, ટેન 90 માઇનસ થીટા તો ટેન નું થઈ જાય કોટ થીટા, અને કોસેક 90 માઇનસ થીટા તો કોસેક નું થઈ જાય સેક થીટા. એ જ રીતે કોસ થીટા હોય, કે કોસ 90 માઇનસ થીટા તો કોસ નું થઈ જાય સાઈન થીટા, સાઈન નું કોસ થાય તો કોસ નું સાઈન, ટેન નું કોટ થાય તો કોટ નું ટેન, કોસેક નું સેક થાય તો સેક નું કોસેક. કોટ 90 માઇનસ થીટા હોય તો થઈ જાય વિધેય બદલાય ટેન થીટા, અને સેક 90 માઇનસ થીટા હોય તો વિધેય થઈ જાય કોસેક થીટા. આ વિધેય બદલવાવાળા 6 સૂત્રો, 6 સામેની બાજુ ભાગ્યા કર્ણ, પાસેની બાજુ ભાગ્યા કર્ણ, સામેની બાજુ ભાગ્યા પાસેની બાજુ વાળા સૂત્રો, અને એના પછી યાદ રાખવાનું રહેશે કોટો મૂલ્યો, જેમાં સાઈન કોસ ટેન કોસે સેક અને કોટ ના મૂલ્યો, જેની આપણો ખૂણો 0 અંશ, 30 અંશ, 45 અંશ, આ આપણા ખૂણાના માપે 60 અંશ અને 90 અંશ. તો જો આ કોઠો યાદ ના રહે તો કઈ રીતે યાદ રાખવો, તો 0 કેટલા ખૂણા આપણા 1 2 3 4 5 ખૂણાના માપે,
તો જીરો એક બે ત્રણ અને ચાર, પાંચ સંખ્યા થઈ ગઈ. બધાને ચાર વડે ભાગી નાખો, બધા ઉપર વર્ગમૂળ લગાવી દો. જીરો ભાગે ચાર એટલે જીરો, જીરો નું વર્ગમૂળ જીરો, તો સાઈન જીરો નું મૂલ્ય જીરો. એક નું વર્ગમૂળ એક, ચાર નું વર્ગમૂળ બે, તો સાઈન ત્રીસ નું મૂલ્ય એક ભાગ્યા બે. બે દુ ચાર, એક નું વર્ગમૂળ એક અને નીચે બે વધે, બે નું વર્ગમૂળ ના નીકળે તો વર્ગમૂળ બે. સાઈન પિસ્તાલીસ ની કિંમત એક ભાગ્યા વર્ગમૂળ બે. ત્રણ નું વર્ગમૂળ ના નીકળે તો વર્ગમૂળ માં ત્રણ અને નીચે ચાર નું વર્ગમૂળ બે, તો રૂટ થ્રી બાય ટુ સાઈન સાઈઠ ની કિંમત. ચાર ચાર ઉડી ગયા એટલે વધ્યો એક, એક નું વર્ગમૂળ એક, તો સાઈન નેવું ની કિંમત થશે એક. હવે કોસ ની કિંમત શોધવી હોય તો આ બાજુ ઉલટી લખી નાખો, એક રૂટ થ્રી બાય ટુ, વન બાય રૂટ ટુ, વન બાય ટુ અને પછી જીરો. આ બાજુથી લાઈન સર આ ઊંધી કિંમત આ રીતે લખી નાખો, એક રૂટ થ્રી બાય ટુ, વન બાય રૂટ ટુ, વન બાય ટુ અને જીરો, એટલે આપણને મળી જશે કોસ. સાઈન ને કોસ મળી જાય એટલે આપણને ટેન મળે, કેમ કે ટેન એટલે સાઈન ભાગ્યા કોસ, ટેન એટલે સાઈન ભાગ્યા કોસ. તો જીરો ભાગ્યા એક, જીરો ભાગ્યા એક, જીરો નું કોઈ પણ સંખ્યા વડે ભાગો તો જીરો આવે, તો જીરો નું ટેન જીરો ની કિંમત મળશે જીરો. એક ભાગ્યા બે ભાગ્યા રૂટ થ્રી બાય ટુ, એક ભાગ્યા બે ભાગ્યા રૂટ થ્રી બાય ટુ, બે બે કેન્સલ, તો વન બાય રૂટ થ્રી, ટેન ત્રીસ ની કિંમત. વન બાય રૂટ ટુ ભાગ્યા વન બાય રૂટ ટુ, એક કે જેવા મૂલ્ય, બંને કેન્સલ તો એક. રૂટ થ્રી બાય ટુ ભાગ્યા વન બાય ટુ, રૂટ થ્રી બાય ટુ ભાગ્યા વન બાય ટુ, બે બે કેન્સલ, તો ઉપર વધ્યા રૂટ થ્રી, તો ટેન સાઈઠ ની કિંમત કેટલી થશે રૂટ થ્રી. એક ભાગ્યા જીરો, કોઈ પણ સંખ્યા ને જીરો વડે ના ભાગી શકાય તે અવ્યાખ્યાયિક પદે, તો આપણે લખી નાખીએ ડેસ અવ્યાખ્યાયિક પદે, એનું વર્ગમૂળ એની કિંમત આપણને મળશે નહીં. હવે કોસેક, કોસેક એટલે કે સાઈન નો વ્યસ્ત, તો વ્યસ્ત કરવાનો જીરો નો વ્યસ્ત, જીરો ને એટલે જીરો ભાગ્યા એક લખાય ના, એનો વ્યસ્ત કરીએ એટલે એક ભાગ્યા જીરો, પણ નીચે જીરો આવે તો અવ્યાખ્યાયિક પદ થઈ જાય, કિંમત મળે ને, તો અવ્યાખ્યાયિક પદ. એક ભાગ્યા બે, એનો વ્યસ્ત કરીએ તો બે ભાગ્યા એક એટલે કે બે. એક ભાગ્યા રૂટ ટુ નો વ્યસ્ત એટલે કે રૂટ ટુ, રૂટ થ્રી બાય ટુ નો વ્યસ્ત એટલે કે ટુ બાય રૂટ થ્રી. એક નો વ્યસ્ત એક ભાગ્યા એક ને, તો એક ભાગ્યા એક વ્યસ્ત કરો તો એક ભાગ્યા એક, એક નો એક જ રહેશે, તો કોસેક નેવું ની કિંમત થશે એક. એ જ રીતે હવે સેક ની કિંમત શોધી હોય તો કોસ ને વ્યસ્ત કરવાનો, એક નો વ્યસ્ત એટલે એક, રૂટ થ્રી બાય ટુ નો વ્યસ્ત તો ટુ બાય રૂટ થ્રી, વન બાય રૂટ ટુ નો વ્યસ્ત એટલે રૂટ ટુ, વન બાય ટુ નો વ્યસ્ત તો ટુ, અને જીરો નો વ્યસ્ત ના મળે એટલે કે બે. કોટ નો વ્યસ્ત, કોટ ની કિંમત શોધવી હોય તો કોટ એટલે કે ટેન નો વ્યસ્ત કરવાનો, જીરો નો વ્યસ્ત બે, એક ભાગ્યા રૂટ થ્રી તો કે રૂટ થ્રી, એક નો વ્યસ્ત એક, રૂટ થ્રી નો વ્યસ્ત વન બાય રૂટ થ્રી, અને બે એટલે કે એક ભાગ્યા જીરો નો વ્યસ્ત કરીએ એટલે જીરો ઉપર આવી જાય એક નીચે, એટલે કે જીરો મળશે ફરીથી. તો આ કિંમત, આ કિંમતો યાદ રાખવાની, આટલા સૂત્રો આવડશે એટલે સાબિતી છે, મને બધા દાખલા આવડે છે.